नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। पुस्तकनुं नाम छे युग ऋषिनुं मार्गदर्शन चेतवणी अने वेदना। आजनो विषय छे आदर्शवादी परंपरानो सहारो लो। लोको बहु नकामा छे, लोक प्रवाह पतन अने नरकनी दिशामां वही रह्या छे। तमे एमनी साथे न चालो, एना प्रवाहमां न वहो, एमनी सलाह न लो, नहीं तो एमनी साथे साथे तमे पण पतननी खाईमां ऊंधे मूंढे पड़शो। एमांथी बहार निकळवू खूब मुश्किल छे। लोको तमारी प्रशंसा करे तो समझवू के तमे कोई निंदानो आधार पकड़ीने उभा छो। कोई तमारी हासी उठावे तो समझवानुं के तमे विवेकशीलतानो परिचय आपवानी शरूआत करी दीधी छे। માટલી પાણીમાં વહેણની ઉલટી દિશામાં દોડવાનું સાહસ કરે છે। તમે લોક પ્રવાહને ઉલટા ચાલો, તમારો આદર્શ રજૂ કરો અને પ્રકાશપુંજ બનો। માયા અને ભ્રાંતિનું સૌથી મોટું લક્ષ્ય એ છે કે મનુષ્ય લોકોનું મોઢું તાકે, એમની પ્રશંસા સાંભળવાની આશા રાખે। લોકોએ ક્યારેય કોઈની સાચી સલાહ આપી નથી। પોતાના સગા સંબંધીઓને પણ કદાચ મોટા બનવાની સલાહ આપી શકે, એમને મોટાઈ ગમે છે, પછી ભલેને તે ખોટા રસ્તેથી કેમ ન મેળવી હોય। જેમણે મહાન બનવું હોય તેઓ પહેલું પગલું એ ભરે કે પોતાની અંતરાત્માને, પોતાના ભગવાનને અને પોતાના આદર્શવાદી પરંપરાને પૂર્તિ માને। જ્યારે આ ત્રણનું મિલન થાય પછી જ લોકોની સલાહની ઉપેક્ષા કરવાની હિંમત ભેગી થશે। અત્યારે આનાથી ઓછી સાધનાથી કોઈ સાચો આધ્યાત્મવાદી બની શકે નહીં। આત્મબળનો અર્થ છે દિવ્ય પ્રયોજનોમાં આગળ વધવા માટે બધા જ અવરોધોને કચડી નાખવાનો પ્રચંડ શૌર્ય અને અતૂટ સાહસ। આપણે આત્મબળ વધારવું જોઈએ અને દેવમાનવની ભૂમિકા બજાવવા માટે આગળ આવવું જોઈએ। સફળતાનું પ્રથમ પગથિયું સમર્થના રૂપમાં આવે છે એ છે સંતોષ, પણ એનાથી કોઈ મોટો હેતુ સિદ્ધ થશે નહીં। વાત ત્યારે બનશે જ્યારે લોકોએ માર્ગ પર ચાલવાની શરૂઆત કરશે। ક્યારેક આધ્યાત્મવાદીનો આગળ આવે અને લોકોને અનુભવ કરાવે કે આ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર દેવમાનવો કેવા હોય છે। એ જીવંત પ્રતિમાઓના દર્શન કરીને લોકો નક્કર પ્રેરણા પ્રાપ્ત કરશે અને એમના સાનિધ્યમાં આવીને એમની જાતને એવા બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરશે। સહકારની સાકાર કરવા માટે જરૂરી છે કે આદર્શને લોકો પોતાના વ્યવહારમાં ઉતારે અને પ્રેરણાઓ પ્રત્યે પ્રતિમા બની જે બીજાઓએ અનુભવનું સાહસ આપે। અખંડ જ્યોતિ ફેબ્રુઆરી 1975। જય ગુરુદેવ, જય ગુરુદેવ।